બાપુ રશિયા ગયા પ્રોગ્રામ, રશિયા હું ભાઈ કીર્તિદાન ને પ્રોગ્રામ જેમ અહીંયા આપણે, કારણ કે અહીંયા બધા આપણા ગુજરાતી જ હોય ને એને તો માઇન્ડ સાંભળવા મળે, અને એવો પ્રોગ્રામ જામ્યો, ઉલ્લી ઉલ્લી ને કીર્તિદાને ગાયો, અને જેમ અહીંયા બધા ઘોર રૂપિયા ની કરે એમ ન્યાયલી સૂટા મગાવેલા ઝપટું કરી, એમાં પછી જે મૂળ જે આપણા ગુજરાતીના જે પાર્ટનર હોય ને ત્યાં રશિયન, અને એમાં એનો શું કહેવાય લોર્ડ્સ, એનો લોર્ડ હાજર, એનો સરકાર સાંસદ મંત્રી ન્યાનો એ હાજર, એટલે એને એને આ બધા, કારણ કે એને સમજાય તો નહીં, પણ આમ હવે એના છે જે કહો છો કે માઇક બહુ સારા છે, મજા જ આવે. હા બીએસ થોડુંક વોલ્યુમ આપી દે, કાળું છે જ આનું, ટનાટન માઇક મારા મજા જ આવ્યા કરે. બે જ વસ્તુનું ધ્યાન રાખજો, રોજ કહું છું, એ રોજ કહું છું, બે જ વસ્તુનું ધ્યાન, આવા સારા પ્રોગ્રામ કરવો હોય તો આવા બીએસના સાઉન્ડ જોવે, સારો પ્રોગ્રામ કરવો તો સારા માઇક જોવે, લગ્ન કરવા તારી વાઇફ જોવે. પણ માઇકમાં ને વાઇફમાં મારા ભાઈ ફેર એટલો, આની હા હું બોલી એકાય, અને બંધ કરવાની સ્વિચ આવે, બગડ્યું હોય તો રિપેર થાય, ન ફાવ્યું તો અડધી કિંમતમાં જાય ચામુંડા કહીને દઈએ દેવાય. પણ હું આ વાત કરતો હતો સાહેબ રશિયાની, એટલે એટલો બધો આનંદ બધાને આવતો હતો. એટલે જે ઓલો જે ન્યાનો જે હતો સરકારનો માણસ, એણે પૂછ્યું કે આ બધું આ શું કરો છો, ઓલા કે અરે અમારું આ એ તો અંગ્રેજી બોલે, મને તો અંગ્રેજી આવડે નહીં, હા ઇન્ડિયન ફોક મ્યુઝિક, ફોક સિંગર, અમારા મૂળ ગુજરાતી ગીતો અને આ બધું છે, અને પછી ભારતના ગીતો ગાય, અમારે દેશ કી ધરતીને સોના ઉજલે ને જે ઉજલે ને જે થાય, પણ કાલના 12 વાગ્યા પછી કાંઈ કોઈને ઉજલતું જ નથી, ચોકીદારો હોઈ ગયા. હા પણ આપણને કઈ ટેન્શન નથી, મોટા મોટા ટેન્શન છે, આપણે શું આપણા ઘરમાં લઈ રૂપિયા નીકળાય કેટલા, મૂળ 1 રાતના 3 લાખ લઈ તો આપણા ઘરમાં લઈ વર્ષના નીકળાય કેટલા મૂળ. પણ તમારે જાણ ખાતર કહું કે આપણે ટોટલી ટેક્સ માયો આયર ભરે છે, કારણ કે સરકાર ભગવાન છે, ભગવાનને દગો દઈ ને તો નગુણા કહેવાય, એટલે આપણે નો ટેન્શન. મોદીએ મને ફોન કરીને કહી દીધું હતું બરાબર કે આવજો આડુળું કરી નાખજે, આવું કરવાનો છો, એટલે આડુળું હું શું કરું કપા. એટલે બહુ ભારતના ગીતો ગાયા, અને એટલે ઓલાએ કીધું કે એ અમારા ગુજરાતના અને અમારી ભારતની સંસ્કૃતિના ગીતો ગાય છે, અને ઓલાનો મગજ ગયો કે અમારા રશિયામાં આવીને તમારા દેશની સંસ્કૃતિના ગીત ગાવ છો, રશિયાના ગીત ગાઓ નહીતર બંધ કરો પ્રોગ્રામ. ઓલા આયોજકો આવ્યા, એટલે આયોજકોએ કીધું કે માયા ભાઈ કીર્તિદાનને કહો ને એક હતું રશિયાનું ગીત ગાય, કારણ કે તમે ભાઈ જાઓ ને અમારે રોજ અહીંયા રહેવું, અને અમને ખબર નહોતી કે આ ભાઈને લાવીશું તો અમારી એન્ટ્રી પડશે, આ તો હુળ છ્યું, હંમેશા બહારનું હુળ જ થાય, પરદેશનું કોઈ દી સારું થાય જ નહીં આપણે. હા અને ચાઇનાની વસ્તુ તો માણાના પેટના હોય તો કાંઈ લેતા નહીં, તમને પગે લાગે ને કહું બધાય, જે માટી માલી જન્માથી એના વખાણ કરો. અરે હું તમને સાચું નહીં માનો, અમેરિકાના સારા મોલમાં ગયો, મેં છોકરા હાટું કપડાં લેતા જાય, કહેવાય ને કે પપ્પા અમેરિકાથી કપડાં લાવ્યા, બધા મેડ ઇન ઇન્ડિયા નીકળ્યા, ઘીરે આવીને જોયું છોકરો મને કે આઈના છે, હું ઝાલી લાવ્યા કે આ ભારત ભારત છે યાર, આપણે આ છે કરીને તો. હા કીર્તિદાન હલવાનું મને કે માયા ભાઈ મને મેં કેથી રશિયાના ગીત ગાયા હોય, મેં કીધું હું નથી કહેતો આયોજક કે, આયોજક કે ભાઈ ગમે એમ કે તમારે ગાવા પડશે, નહીતર અમારે પછી અહીંયા ભાઈ રહેવાનું હોય, આ લોકો પછી તમને ન ખબર હોય ક્યાંક થયું હોય તો, મને કે ગમે એમ કરીને એક હતું એને કયો રશિયાનું ગીત ગાઈ જાય. કીર્તિદાન કે ભાઈ મને નથી આવડતું, મને તમે મને આવે પરસ્યો વળી ગયો કે આવી બોલી જ નહોતી આપણે કરેલી, નહીતર અમે તમને તેથી જ ના પાડી દેત કે અમને રશિયાના ગીત નથી આવડતા. આયોજક કે ભાઈ ગાવા પડે, તમે ગમે એમ કરો, કીર્તિદાનને કહો હટી જા જો બંદો આવે. અને તળાજા તાલુકો આવ્યો પછી રશિયામાં, અને સાહેબ મેં રશિયાના ગીત ગાયા, પાડો તાળીઓ, હું તાળીઓ પાડો, રશિયાના ગીત હોય ક્યાંય ભેળ્યા મેં ગાયા. અણ મલાને મેં કીધું તો હાલો, મેં કીધું છોકરાનું થી જાઉં બટાર ચાર,
અને આવડાય તબલા લીધા હાથમાં, પછી મેં જ્યાં રશિયાના ગીત ઉપાડ્યા સાંભળવા. પણ રશિયાનું ગીત છે જ નહીં, તમે તો આ પાડો પણ મારે ચાલે. પણ ગાયું રશિયાનું ગીત મેં ગાયું, હસુભાઈ રશિયાનું ગીત ગાયું મેં, હોય ક્યાં મેં ગાયું. જોજો કેવું ગાયું, ઓ રંગ રશિયા ક્યાં રમ્યા રાસ જો, રંગ રશિયા એવી આખલડી રાતી રે ઉજાગરો, ક્યારે કયો અશુભાઈ. બાપુની સાથે અહીંયા સંગત આપે છે સંગીતમાં, તાળીઓથી વધાવો બધા અમારા સંગીતકારો. આજે આજે સોના વાટા કડી રે કેસર ભોળા વાલ મિયા, ચલાવ હાલે આજ યમ ગયા બાવડી જો ને ગામ રે ઓના ડાયરા મારે જતા રે બણલા આઈ ગયા, ઓ રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, રંગ રસિયા ક્યાં રમ્યા રાસ જો, એવી આખલડી રાતી રે ઉજાગરો, ક્યારે કીધો રે એવી આખલડી. કારણ કે એને તો રશિયા એટલું સમજાવવાનું હતું, અને અમી જે ગાઈ છે એમાં વર્ષોથી અમે ગાઈ, અમારે હજી ભજન ની બુકો રાખવી પડે. તમને ક્યાંલી મોઢે છું મને કયો, તમે કઈ અમારું હૈયે નથી રાખતા, એટલે તમારું ડોહો હાલે છે. આ બધે જો શીખી જાય તો હાલે ડોહો આપો, આમાં ન દુહો કરે સોરઠ ધરાતા કે જગદો નહીં. એક જગ્યાએ ગયો તો છૂથું એવું જે દુહો કહો આમાં ગાય, મને કે નવું લાવો કાંઈક નવો. એટલે આમાં રસિયા આવ્યું, હો રંગ રસિયા. પછી અમને ખબર નહોતી કે હજી અમારે આંગળ નકું સમાવ્યું છે, એને વધારે મજા આવે. એટલે પછી પાછું ગાવ બીજું, તો હજી બીજું ગાવ તો હું કે અંગ્રેજીમાં નોટ નોટ વન્સ મોર, એનું બીજી વાર ગાવું હોય તો વન્સ મોર, પણ પ્લીઝ નેક્સ્ટ વન, હજી બીજું ગાવ. કીર્તિદાન કે લે મામા કદ લે, એટલે કહેતો છો કે આને શાળા ન કરાય, મહેન્દ્રને ગુંદા નાથણા ન દેવાય. અને કીર્તિદાન ને કહું મોજામાં દોસ, મેં બીજું ગીત ઉપાડ્યું, બીજું ગીત રશિયાનું સાંભળો. એલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે, એલે જો રશિયા રે રૂમાલ મારો રંગદાર છે,
મુરલી વાળા રે વાલીના મુરલી વાળા રે તને ભજે વ્રજની બાળા વ્રજની બાળા વ્રજની બાળા તને ભજે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે લાગો છો અમને વાલા રે કનૈયા મુરલી વાળા રે છતાં લાગો બહુ રૂપાળા રે કનૈયા મુરલી વાળા રે તમે જશોદાના ગાયા રે કનૈયા મુરલી વાલી લાગે વ્રજની બાળા રે કનૈયા મુરલી વાળા રે દૈના દ્વારકાના રાજા રે કનૈયા મુરલી વાળા રે કંઠે વૈજંતી માળા રે કનૈયા મુરલી વાળા રે રસિયારે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયારે રૂમાલ મારો રંગદાર છે લેજો રસિયારે રૂમાલ બોલો ભાઈ રાજીના રેડ થઈ ગયો ઓકે રસિયા રૂમાલ રંગદાર ઓકે ઓકે મેં કીધું હવે નેક્સ્ટ કે દે તારા બાપના હમે સમય આવે કોઈ પણ હથવારો મળી જાય માનજો પરમાત્માની કૃપા